વરાછામાં પખવાડિયા અગાઉ હીરા કારખાનાનો મેનેજર રૂપિયા 1 કરોડ થી વધુની મત્તા ચોરીને ભાગી ગયો હતો, જેને પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. તેમજ તેમની પાસેથી હીરાનો તમામ મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વરાછા વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં છેલ્લા 3 વર્ષથી નોકરી કરતા સ્ટોક મેનેજરે કારખાનામાંથી રૂપિયા 1 કરોડ 85 હજારની કિંમતના તૈયાર અને સેમી પ્રોસેસના રફ હીરા ચોરી કરી ફરાર થઈ ગયો હતો. વરાછા કમલા એસ્ટેટ કોમ્પ્લેક્સમાં બીજા માળે આવેલા મહેશ એન્ડ કંપની નામના હીરાના કારખાનામાં છેલ્લા 3 વર્ષથી નોકરી કરતા સ્ટોક મેનેજરે ગુરુવારે રાત્રે કારખાનામાંથી રૂપિયા 1 કરોડ 85 હજારની કિંમતના તૈયાર અને સેમી પ્રોસેસના રફ હીરા ચોરી કરી નોકરી છોડી ભાગી ગયો હતો. કાપોદ્રા હીરાબાગ આનંદનગર સોસાયટીમાં રહેતા મહેશ નાનજી કુરજી લાઠિયા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને વરાછા કમલા એસ્ટેટ કોમ્પ્લેક્સમાં બીજા માળે મહેશ એન્ડ કંપનીના નામે હીરાનું કારખાનું ધરાવે છે. મહેશના કારખાનામાં છેલ્લા 3 વર્ષથી સ્ટોક મેનેજર તરીકે ચિમનારામ ચતુરરામ છોરી નોકરી કરે છે. દરમિયાન ગત તારીખ 25મીના ગુરુવારના રોજ મોડી સાંજે ચિમનારામની દાનત બગડી હતી અને રાત્રેના 8 વાગ્યાથી 8:15ના 15 મિનિટમાં ડબ્બામાંથી કુલ રૂપિયા 1 કરોડ 85 હજાર 780ની કિંમતના તૈયાર હીરા 16.10 કેરેટ તથા સેમી પ્રોસેસના રફ હીરા 740.98 કેરેટ ચોરી કરી નાસી ગયો હતો. મેનેજર હીરાની ચોરી કરતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યો હતો. બનાવની જાણ હીરા કારખાનાના માલિકને થતા મેનેજર વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે આ ઘટનામાં પોલીસ તપાસ માટે એક ટીમ રાજસ્થાન તપાસ માટે રવાના કરવામાં આવી હતી, જેમાં વરાછા પોલીસે કરોડો રૂપિયાના હીરા ચોરી કરનાર મેનેજર ચિમનારામને રવિવારે વહેલી સવારના 4 વાગ્યાના અરસામાં તેના વતન નજીકના ગુડામાલા નીણી ગામ નજીક મંદિર પાસેથી ઝડપી પાડી તેની પાસેથી હીરાનો માલ મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મિની બજારમાં કમલા એસ્ટેટમાં જે મહેશ એન્ડ કંપની નામની હીરાની પેઢી આવેલી છે, તે હીરાની પેઢીમાં મેનેજર તરીકે ચિમનારામ જાટ નામનો માણસ કામ કરતો હતો. તો ગઈ 26 તારીખે આ હીરાના કારખાનામાંથી 1 કરોડ 85 હજાર રૂપિયાની મત્તાના હીરાની ચોરી આ ચિમનારામ જાટ છે એ ચોરી કરીને લઈ ગયો છે, ભાગી ગયો છે. એ બાબતની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી, જે ગુનાની તપાસના કામે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને વરાછા પોલીસ ટીમ આ આરોપીને પકડવા માટે રાજસ્થાન વિસ્તારમાં ગયેલી અને શોધખોળના અંતે વરાછા પોલીસ ટીમે આ ચોરી કરનાર ઈસમને ચોરી કરેલા તમામ મુદ્દામાલ સાથે પકડી પાડેલો છે.